सवारे 10:30 वाग्या सुधीमां हवामान विभागनी आगाही। राज्यना 22 जिल्लाओमां अति भारे वरसाद थई शके। हवामान विभागे 10:30 वाग्या सुधी ऑरेंज अलर्ट आप्यो। राज्यना 6 जिल्ला माटे आजनो दिवस भारे। दक्षिण गुजरातना 3 जिल्लामां आज रेड अलर्ट। वलसाड, नवसारी, डांग, दमणमां अत्यंत भारे वरसाद थई शके। सौराष्ट्रना 2 जिल्लामां आज रेड अलर्ट। अमरेली अने जूनागढ़मां अत्यंत भारे वरसादनी शक्यता। ગુજરાતના કેટલાક જિલ્લામાં રાત્રે વરસાદ। સાબરકાંઠાના પોશીનામાં રાત્રે ધોધમાર વરસાદ। ધોયા તળાવના પાણી પોશીનાની બજારોમાં ઘૂસ્યા। ગામના રસ્તાઓ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા। સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધાર વરસાદ। રસ્તાની બાજુમાં પાર કરેલા વાહનો જળમગ્ન। ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનોને હાલાકી। જામકંડોરણાના હણિયાસણમાં બાઇક ચાલક પાણીમાં તણાયો। બેઠી ધાબી પર બાઇક ચાલક પાણીમાં થયો ગરકાવ। વહેતા પાણીમાં બાઇક ચાલક પસાર થતા તણાયો। સ્થાનિકોએ બાઇક ચાલકની શોધખોળ શરૂ કરી। વલસાડના ઉપરવાસમાં વરસાદના લીધે ઓરંગા નદીનું જળસ્તર વધ્યું। નીચાણવાળા વિસ્તારોમાંથી 22થી વધારે પરિવારનું સ્થળાંતર કરાયું। સાવચેતીના ભાગરૂપે તંત્રએ શેલ્ટર હોમની સુવિધા કરી। અમરેલી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો। મોટા લીલીયા દામનગર નજીકનો રેલવે ટ્રેક ધોવાયો। વરસાદના કારણે લીલીયા નજીકથી પસાર થતી તમામ ટ્રેન સંપૂર્ણ રદ। લીંબડીના સૌકા ગામે ભારે વરસાદ। ભારે વરસાદના પગલે નાળું ધોવાયું। 3 ગામના 10,000થી વધારે લોકોને 30 કિલોમીટર ફરી જવા માટે મજબૂર। જ્યારે લીંબડી જવા 30 કિલોમીટર લાંબો રૂટ પસાર કરવો પડશે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ઠપ। જૂનાગઢમાં કેશોદના ખામીદાણા ગામની ઘટના। ખામીદાણા ગામનો પુલ તૂટ્યો। પાણીના ધસમસતા પ્રવાહથી પુલ તૂટતા ગામમાં અનેક લોકો ફસાયા। જૂનાગઢના માણાવદર પંથકમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। માણાવદરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયા। મટિયાણા આકાશી નજારો સામે આવ્યો। જૂનાગઢમાં બામણ આસ્તા પાસે નદીનો પાળો તૂટ્યો। બાલા ગામથી પંચાળા ગામનો વાહન વ્યવહાર પણ અટક્યો। તો અન્ય 10 ગામના વાહન વ્યવહાર ઠપ થતા લોકોને હાલાકી। જૂનાગઢના ગીડ પંથકમાં જળબંબા કારની સ્થિતિ। જૂનાગઢ એસટી વિભાગે બસની 158 ટ્રીપ રદ કરી। ગીડ પંથકમાંથી પસાર થતા મુસાફરોની અસર। ગીડ પંથકમાં પાણી ઓસર્યા બાદ ફરી શરૂ કરાશે ટ્રીપ। જૂનાગઢનો હસ્તાપુર ડેમ ઓવરફ્લો। ગિરનાર પર ભારે વરસાદના કારણે ડેમમાં પાણીના આવકમાં વધારો। પ્રથમ વરસાદમાં જૂનાગઢના 3 ડેમ ઓવરફ્લો થયા। ગીર સોમનાથ જિલ્લામાં સગર્ભાનું રેસ્ક્યુ। ઉનાના ખત્રીવાડા ગામમાં સગર્ભાનું રેસ્ક્યુ કરાયું। મહિલાને સામે કાંઠે પહોંચાડી ટ્રેક્ટરમાં લઈ જવાઈ। બાદમાં સંખડા ગામથી 108 મારફતે હોસ્પિટલ પહોંચાડાયું। અમરેલીમાં ગીર પંથકના ગામડાઓમાં અતિ ભારે વરસાદ। ધારીના વાવડી ગામનું બસ સ્ટેશન પાણીના પ્રવાહથી ધરાશાયી। બસ સ્ટેશન ધરાશાયી થવાના દ્રશ્યો મોબાઈલમાં કેદ। સુરજવાડી ગામમાં 2 મકાનો ધરાશાયી। ગામમાંથી 30 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું। ગામની ગલીઓમાં નદી તોફાને ચડી હોય તેવા દ્રશ્યો સર્જાયા। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ સવારી યથાવત। રાજુલા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારના કુંભારિયા, ડુંગર, માંડણ, દેવકા, મુરંગી સહિતના ગામોમાં વરસાદ। ભારે વરસાદથી નદી નાળા છલકાયા। ગીર સોમનાથના પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં જળમગ્ન। ભારે મેઘખાંગા થતા સરસ્વતી નદીમાં ઘોડાપૂર। પૂરના કારણે 4 દિવસથી માધવરાયજીની પ્રતિમા 15 ફૂટથી વધુ પાણીમાં। ગીર સોમનાથની સિંગોડા નદી બની ગાંડીતુ। જળસ્તર વધતા ધસમસતા પ્રવાહમાં પશુ તણાયા। નદીના પટવાથી પસાર થતો આકલો તણાયાનો વિડીયો લોકોએ કેમેરામાં કેદ કર્યો। ગીરના જંગલમાં ધોધમાર વરસાદથી મચ્છુદ્રી ડેમમાં પાણીની આવક। અનરાધાર વરસાદ વચ્ચે ડેમ 98% ભરાયો। મચ્છુદ્રી નદી કિનારાના ગીર, ગઢડા અને ઉનાના અનેક ગામોને એલર્ટ કરાયા। ગીર સોમનાથમાં શિંગોડા ડેમના 3 દરવાજા ખોલાયા। કોડીનાર વેરાવળ કોસવે પાણીમાં વહેતા વાહન વ્યવહારની અસર થઈ। શિંગોડા નદીના પટમાંથી ખાણીપીણીની લારીઓ હટાવાઈ 17 ગામોને એલર્ટ કરાયા। સુરેન્દ્રનગરના છૂટા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ। ઘુઘરુપુર જોબાળા વચ્ચે 3 મહિલાઓ સહિત 7 વ્યક્તિઓ ફસાતા રેસ્ક્યુ કરાયું। છૂટા તાલુકાનુંમાં ધોધમાર વરસાદ। સુરેન્દ્રનગરમાં મેઘમહેરથી જિલ્લાના 9 જળાશયોમાં નવા નીરની આવક। છેલ્લા 4-5 દિવસથી જિલ્લામાં વરસી રહ્યો છે અવિરત વરસાદ।
સાયલાના થુરડીયાડીમાં 8 ફૂટ, ફલકુર, નેભણી, ધારી ડેમમાં અંદાજે 1 ફૂટ પાણીની આવક. ઉપલેટાની ચિવાદોડી સમાન મોજ ડેમ ઓવરફ્લો, ગટાળા મોજ નદી પરનું કોઝવે પાણીમાં ગરકાવ થતા બંધ કરવાની ફરજ પડી. મોજ નદી ગાંડી તૂર બનતા ગામનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. મહેસાણા જિલ્લામાં વરસાદથી ગોપીનાળુ પાણીમાં ગરકાવ. વરસાદી પાણી ભરાતા એક તરફનું નાળું બંધ કરાયું અને એક તરફ વાહન વ્યવહાર ચાલુ રહેતા ટ્રાફિક જામ સર્જાયો. તો હવે વાત